અને એ તમારું જે માર્કેટ જે છે ને, માર્કેટમાં જે ભાવ મળે છે ગામડાનો, અને ક્યાંથી કેવું ચાલે છે, 16,000 રૂપિયા મગફળીના મેળા એને બદલે આ લોકોને જે પ્રોડક્શન લીધું એના 21,000-22,000 રૂપિયા મગફળીના કામી મળ્યા. એટલે કેવું બધું છે. અને એ ત્યાં પછી અમે જથ્થાબંધ બિયારણ પણ કરી અને ખેડૂતોને આપવાનો પ્રયત્ન કર્યો છે. આ યુનિવર્સિટીમાંથી આપવાનો એ બધા સાયન્ટિસ્ટોના તમને મોબાઈલ નંબર ટોટલ જેટલા ડિપાર્ટમેન્ટો અહીંયા છે અથવા સ્વંતર સબસે તમે પણ કદાચ લાગે તો તમે કોઈને કોન્ટેક્ટ કરી શકશો. હવે આપણે આ તો વાત ચાલતી રહેવાની છે, પણ એ વસ્તુ સાથે કીધું છે. હા, મેં જોઈને 10 વાગે એનો તો તમારા પાસે લેટ થાય અને તો આજે પૂરે જશે. હું જુનાગઢ કૃષિ જુનાગઢ વિસ્તાર શિક્ષણ નિયામકની કચેરીમાંથી ડૉક્ટર જીઆર. ડીલરોને આપણે જાણીએ છીએ કે એની પાસે ઘણી વખત પૂરેપૂરું જ્ઞાન હોતું નથી ખેતીવાડી લગતું, એટલે ખેડૂતો સુધી એ આ એનું જ્ઞાન ન પહોંચે ત્યાં સુધી ખેડૂતોને સાચી માહિતી મળતી હતી અને ખેડૂતોને જે ભલામણ મુજબની દવાઓ પણ ન પહોંચે. એટલા માટે જે કૃષિ યુનિવર્સિટી અથવા ગવર્મેન્ટે એવું નક્કી કર્યું કે આવો કોર્સ ચલાવી ડીલર્સની પાસે આ કૃષિનું છેલ્લામાં છેલ્લું જ્ઞાન મળે, જે જ્ઞાન મળ્યા પછી ખેડૂતો સુધી પહોંચે એના ભાગરૂપે જે મેનેજ હૈદરાબાદ છે એના દ્વારા એક કોર્સ ચાલુ કરવામાં આવ્યો. તો એ આ કોર્સ ઇન્કો ડીલરનો કોર્સ ચાલુ કર્યો છે. તો આ કોર્સ 1 વર્ષ માટે છે. કીટકશાસ્ત્ર, પછી રોગશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જમીનની હેલ્થ અથવા તો હવામાન શાસ્ત્ર, એ ઉપરાંત પણ કોઈ કાયદાઓ છે, કોઈ બિયારણને લગતા નવા કાયદાઓ છે અથવા તો નવી ટેકનોલોજી છે, આ ટેકનોલોજીની માહિતી ટોટલી આખું વર્ષ જે આ ઇનપુટ ડીલરોને આપવામાં આવશે. ગવર્મેન્ટમાંથી એક આદેશ બહાર પડ્યો છે કે જેને આ કોર્સ કરેલો હશે, આ સર્ટિફિકેટ હશે, એને લાયસન્સ રિન્યૂ થશે. આપણે જાણીએ છીએ કે ગવર્મેન્ટે કંઈક ડેડલાઇન આપી છે કે 2018 સુધીમાં જે આ કોર્સ કરેલો હશે એને લાયસન્સ રિન્યૂ થશે. તો આ કોર્સ એ રીતે પણ ઘણો ઉપયોગી છે. લાયસન્સ તો રિન્યૂ થશે, ઉપરાંત પણ ખેડૂતો સુધી નવી ટેકનોલોજી મળે એ માટેનો આ કોર્સ અમે ચાલુ કર્યો છે. પણ આ વર્ષે અમારા વાઇસ ચાન્સલર ડૉક્ટર ડીઆર પાઠક સાહેબ અને અમારા પારખે સર જે વિસ્તાર શિક્ષણ નિયામક છે એમના માર્ગદર્શન હેઠળ નક્કી કર્યું કે આપણે જે કોર્સ છે એ આપણે 150 ઇનપુટ ડીલરને એડમિશન આપીએ. ને આજે અમે આ જો 150 ઇનપુટ ડીલર કોર્સ છે એમાં એડમિશન આપ્યું, એમાં આજે એ લોકો બધા હાજર થયા છે. અને આ માહિતી ખાસ કરીને ખેડૂતો સુધી સારામાં સારી ટેકનોલોજી પહોંચે એવા અમારા પ્રયત્નો છે અને ડીલરોને સારામાં સારી માહિતી મળે એવા અમારા પ્રયત્નો રહેશે.